મનના ખેલ છે. દિવસમાં કેટલી વાર આપણું મન અપડાઉન કરે છે? બોલો ભાઈ. થતું હશે. એટલે જ કીધું, મન જેવું ચંચળ આ દુનિયામાં. તમે કોઈ વાંદરાને 12 લોગસનો કૌશક કરાવી આપો તો આ મન તમારું ઠેકાણે રહેશે. વાંદરો જો ચંચળ છે તો મન એના કરતા પણ વધુ ચંચળ. એટલે મનને વાંદરાને યુગમાં આપી ના. એક સજ્જાઈમાં લખ્યું છે, મોરું મન વોદરું રહે તો ફદક ફદાકા મારે. મારું મન વાંદરા છે. મન બહુ વિચિત્ર છે. વાંદરું તો ઠીક છે, વિચિત્ર છે. આ સભામાં મેં તમને ખાલી એમ કીધું કે અહીંયા નહીં જોતા. આખા પ્રવચનમાં મન ક્યાં હશે? નક્કી કઈક એમાં હોવું જોઈએ. મારે સર ના કેમ પાડી છે? એટલે નિષેધ ભૂલાવા છે. તમે જે ના પાડો ને એ કરવાનું વધારે. બાળકને તો હોય પણ મન જ બાળક જેવું છે. અધ્યાત્મ સારમાં મુનિસુંદર સુરી મહારાજ ગ્રંથની શરૂઆતમાં જ લખે છે, આ મન બાળક જેવું છે, એને મારે સ્થિર કરવાનું છે. અને એટલે જ આપણે જો ઘણા લોકો નહીં ડિસિઝન ના લઈ શકે, આપણે કહીએ કે આનામાં ડિસિઝન પાવર નથી. આ કરું તે કરું, ફલાણો કરું ઢીકણું કરું. અને આ મન જેનો વીક હોય એ ક્યારેય સાધનામાં આગળ વધી શકતો છે. યુટર્ન લેવા માટે પણ પાવરફુલ મન જોઈએ છે. 50 વર્ષની ઉંમરે રિટાયર થવા માટે શું જોઈએ છે? 50 લાખની બેલેન્સ જોઈએ છે? નહીં. 50 વર્ષની ઉંમરે પણ રિટાયર થઈ શાસનના કામ કરવા હોય તો પાવરફુલ મન જોઈએ છે. 50 લાખ નહીં, 50 કરોડ વાળો પણ રિટાયર નથી થઈ શકતો. અને મહિને 50,000 જેને મળી જતા હોય શાંતિથી બેઠા બેઠા, પણ જો શાસનના કામ કરવા છે આસાનીથી રિટાયર થઈ શકે. ખેલ કોના છે? આ બધા આપણી વાત એટલી છે. કે આ ભવ જે મળ્યો છે મનુષ્યનો એ સાધના માટે મળ્યો છે, અને સાધનાનું કોઈ મુખ્ય પરિબળ હોય તો તન નથી પણ મન છે. આપણા જેવું સ્પષ્ટ મન દુનિયામાં કોઈને નથી મળ્યું. પશુઓને મન મળ્યું છે, પણ આપણા જેવું સ્પષ્ટ મન ખરું? એને ભાષા પણ આપણા જેવી સ્પષ્ટ નથી મળી. એને કદાચ વિચાર સારા આવે તો એપ્લાય ના કરી શકે, અમલમાં ના મૂકી શકે. નરકની તો વાત કરવા જેવી જ નથી. પછી બે ગતિ, દેવગતિ અને મનુષ્ય. દેવલોકમાં અસંખ્ય અસંખ્ય દેવતાઓ એવા છે કે જેને ધર્મના ક્ષેત્રમાં કોઈ લેવા દેવા જ નથી. થોડા દેવતાઓ એવા છે કે જે સમ્યક દ્રષ્ટિ છે એ પોતાના મનને પ્રભુની ભક્તિમાં લગાવી અને પોતાના આત્માને નિર્મળ કરે છે. હવે રહ્યા મનુષ્ય, એમાં પણ પ્રભુનું શાસન પામ્યા હોય એવા મનુષ્ય તો કેટલા છે? બહુ થોડા છે. એને જ્યારે આપણને આ ભવની સાથે આવું ઉત્તમ મન મળ્યું હોય તો એ મનથી આપણે નિર્ણય કરવાનો છે કે મારે સાધનાના માર્ગે કેટલા આગળ વધવું છે. યાદ રાખજો, જેટલો પરિગ્રહ વધારશો અને જેટલો વ્યવહાર વધારશો, જે સંસારમાં પોળા એ ધર્મમાં ટૂંકા, જેને સંસારમાં ટૂંકા એ ધર્મમાં. સમજાણું હોય સંસારમાં પોળા એટલે સવારે 7 થી રાતના 10 સુધી જેને ફેક્ટરી પકડી રાખવી પડતી હોય સંસારમાં પોળો, એની ઈચ્છા હોય તો પણ એ ધર્મ કરી શકે ખરો? એને ઈચ્છા છે મારે સામાયિક કરવું છે, એને ઈચ્છા છે મારે પ્રતિક્રમણ કરવું છે, એને ઈચ્છા છે મારે ચોવિયાર કરવું છે, એને ઈચ્છા છે મારે પ્રભુની વાણી સાંભળી પૂજા કરવી છે, પણ સંસારમાં પોળો. એમ વ્યવહારમાં પોળા જેને બહુ બધા કોન્ટેક્ટ હોય. શું કહ્યું છે? વોટ્સએપમાં જેને સૌથી વધારે મેસેજ આવે એને શું કહેવાય? સુખી કહેવાય કે દુઃખી કહેવાય? હવે દુઃખી, શરૂઆતમાં સુખી લાગતું હતું. હા, શરૂઆત જયારે કરીને આજની મમ્મીઓ પણ કહે કે એનું ફ્રેન્ડ ફ્રેન્ડ ગ્રુપનું લિસ્ટ બહુ મોટું. હું ધૂળ ધોઈ પીવાના બધાને,
એમાંથી ઊંચાણ આવે અને એ પછી મમ્મીને જ્યારે પોતાના કામ પડે ત્યારે ઓલી એમાં ચોંટેલી હોય ત્યારે મુખને આવે ત્યારે આ ઠોચરાને ત્યારે ઠોચરો લાગે છે. શરૂઆતમાં એમ કહેવાય કે ઓહો મારું ગ્રુપ મારી દીકરીનું ગ્રુપ કેટલું મોટું કેટલા બધા કોન્ટેક્ટ્સ.